આણંદ જિલ્લાના વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી. પ્રી મોનસૂનની તૈયારી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. બોરસદમાં વરસાદી પાણી અટવાયા, કાંસની યોગ્ય સાફ સફાઈ ન થતા અનેક ગામો ભેટમાં ફેરવાયા. કાંસ વિભાગે પ્રી મોનસૂનની કામગીરી હાથ જ ન ધરતા તારાજી સર્જાઈ. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટે પ્રી મોનસૂનની તૈયારી માટે વહીવટી વિભાગમાં અને જિલ્લાઓમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ તંત્ર દ્વારા ન થયો હોવાથી ચાલુ વર્ષે પ્રથમ વરસાદમાં જ આણંદ જિલ્લામાં પ્રી મોનસૂનની પોલ ખુલ્લી પડી છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગત રાત્રે મુસળાધાર વરસાદ ખાબકતા અચાનક 7 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા હતા, જેમાં જાનમાલને પણ નુકસાન થવા પામ્યું છે. તેવામાં આ પાણી ગામો તરફ કેમ ધસી આવ્યા તેનું કારણ જાણતા તંત્ર પર નાગરિકો દ્વારા ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. ઉપરના ગામોમાંથી આવતા વરસાદી પાણી કાંસમાં પડીને વન તલાવડીમાં આવે છે. આમ પાણીનો નિકાલ થાય છે, પરંતુ કાંસ વિભાગ દ્વારા ચાલુ વર્ષે કાંસની કોઈ સાફ સફાઈ હાથ ધરવામાં જેથી પાણી આગળ ન વધતા ગામોમાં ધસી આવ્યું છે. હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે આગળ શું તબાહી સર્જાશે તે તો કુદરત અને તંત્ર જાણે. બોરસદ તાલુકાના પીપળી ગામેથી પસાર થતો કાંસ બ્લોક થયેલ નજરે ચડે છે, જેથી પાણી સ્થાયી થતા ગામ તળાવ ભરાવા પામ્યું છે. પાણીનો યોગ્ય રસ્તો ન હોય અને આપમેળે રસ્તો કરતા રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીનો સામનો આમ જનતા કરી રહી છે. સબીર પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોરસદ.